मन बुद्धि ने બહારની બધી જ વાતોથી સંકેલી લઈએ. મેં આ કાનેથી તો ઘણી વાર સાંભળ્યું છે અને પ્રયત્ન પણ કર્યો છે કે હું આત્મા છું. આ ક્ષણે હું મારા અંતર્મનમાં જાઉં અને આત્માનું ચિત્ર બનાવું. કપાળની પાછળ બુદ્ધિના મધ્ય ભાગમાં મારા આત્મિક સ્વરૂપનું ચિત્ર જોઉં છું. એ ચિત્ર જે મેં જ્ઞાનમાં સાંભળ્યું છે કે હું લાઈટ છું, એ 10 સેકન્ડ માટે મને ફક્ત એ લાઈટ દેખાય છે. માત્ર લાઈટ. સ્પષ્ટ. મારા મનની સામે ખૂબ મોટી દીવાલ છે, ખાલી દીવાલ. ને હવે હું મારા અંગત વ્યક્તિઓના ચિત્રને એક પછી એક આ દિવાલો ઉપર અંકિત કરું છું. મારા માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન, બાળકો, બાળકોના બાળકો, મિત્ર સંબંધી, જેટલા યાદ આવતા જાય એટલા ચિત્રો બનાવતા જાઓ. ધીરે ધીરે હું આ દિવાલને સજાવી રહી છું.
જેમ જેમ હું સજાવતી જાઉં છું એમ એમ મારી આંખોની સામે એમના ચહેરા આવે છે. આ બધા ચિત્રોમાંથી હવે એવા વ્યક્તિના ચિત્રોને પસંદ કરો જેના વગર તમે જીવી જ ન શકો. તમારી માટે ખૂબ જ મહત્વના છે. અને હવે એ લોકો તમારી સામે ઊભા છે. હવે એક્ઝેક્ટલી જેવું તમે ચિત્ર પોતાનું બનાવ્યું, પોઈન્ટ ઓફ લાઈટ તમને એમના પણ કપાળની વચ્ચે ફક્ત પ્રકાશ ચમકતો દેખાય છે. ધીમે ધીમે એક પછી એક સંબંધી તરફ દ્રષ્ટિ ફેરવો. એમના અંદર છુપાયેલા શુદ્ધ આત્મિક સ્વરૂપને જુઓ. એમનું અવલોકન કરો. તમારી લાઈટ એમની લાઈટને ટચ થઈ રહી છે. જેમ બે દોરીના છેડા એકબીજા સાથે જોડાઈ જાય એમ તમારી આત્મિક દોરી એમની આત્માને તમારી સાથે જોડે છે. દોરીના તાંતણા પ્રસરતા ગયા. મારી એક દોરી અને મારા અનેક સંબંધ આત્માથી આત્માનો સંબંધ આત્માની સ્નેહની દોર આત્મા સાથે જોડાય. મને ફક્ત આ બધામાં પ્રકાશ જ દેખાય છે. હું પ્રકાશના સમૂહમાં ઘેરાયેલી છું.
મારી પાસે આવતો એમનો પ્રકાશ મને ઓર પ્રકાશિત કરી રહ્યો છું. હવે આ બધાની સાથે ખૂબ જ પ્રેમથી વિદાય લઈ મારી પીઠ પાછળ મેં બીજી દિવાલને જોઈ. અને આ દિવાલ ઉપર આ જીવનની અંદર જે વ્યક્તિની છાપ ભૂલે ભૂલાતી નથી, મને ગમતી નથી તો એ આવે છે, એના ચિત્રો લગાડો. થોડું દુઃખ છે, થોડો અણગમો છે, મનમાં ગાંઠું બાંધી રાખી છે જેની માટે બધાના ચિત્રો લગાડો. માફ કરવું મુશ્કેલ છે એનું ચિત્ર લગાડો. ભૂલે ભૂલાતું નથી એનું ચિત્ર લગાડો. અને ફરી પાછું આ બધા ચિત્રોને કપાળની વચ્ચે એમના સત્ય સ્વરૂપમાં જુઓ. એના કર્મને નહીં, એના સ્વધર્મને જુઓ. એની વાતોને નહીં, વાતોના વિસ્તારને નહીં, પણ એના સારને જુઓ. પણ આત્મા જ છે. પણ અંધારામાં, અજ્ઞાનના અંધારામાં છે. મને આત્મા સાથે કોઈ જ મન દુઃખ નથી, કારણ કે તું તો મારા જેમ જ પોઈન્ટ ઓફ લાઈટ તો છે. મારે બધા બીજાથી શું મતલબ? મારે તો મને જે ભગવાને કીધું છે એનાથી મતલબ. હું આત્મા અને તું આત્મા, મારી શાંતિની કિરણો એવી જ રીતે સ્વ
સ્નેહ થી ડોરી થી હું આત્માને આપી રહી છું. મારી મુક્ત થવું છે માટે હું તને મારા ઋણાનુબંધ થી મુક્ત કરું છું. મને ભૂતકાળ સાથે કોઈ મતલબ નથી. ધીરે ધીરે આ બધી જ આત્માઓને પણ હું પ્રકાશની જાગતી જોત જોઉં છું. માફ કરું છું. અને સ્વયંમાં શક્તિ અનુભવ કરું છું. સ્પષ્ટતા, મારી આંખોના ઝાકળ દૂર થઈ ગયા. મારી આંખો સ્પષ્ટ, મારી આંખોમાં દિવ્યતાનો પ્રકાશ. હવે એક જ દીવાલ પર બધાના ચિત્રને ચિતરી નાખો. અને બધાને માત્ર આત્મા જ હું આત્મા હું લાઈટ અને આ બધા જ લાઈટ. સ્વરૂપમાં સ્થિત થઈ જઈએ. સ્વયંના સુખનો અનુભવ કરીએ. તો જોઈ શક્યા તમે બધાને એક દ્રષ્ટિથી? જોઈ શક્યા બધાને એક પછી એક. એક પછી એક જોઈ શક્યા. જોઈ શક્યા આત્મા દેખાય. ટ્રાય કરીએ. જો આપણે સંકલ્પ થી આત્મા નહીં જોઈ શકીએ તો સાચે સાચે કેવી રીતે જોઈશું? એટલે આપણે બહુ સાંભળ્યું, રાઈટ? 6 મહિનાથી સાંભળ્યો છો ને, પણ આપણે મનના સંકલ્પથી અને આત્મા જોઈ શકે છે? ફક્ત મને આત્મા દેખાય.
કારણ કે આજનો જે આપણો ટોપિક છે ને, એ ટોપિકનું ફાઉન્ડેશન આ છે કે તમે એટલીસ્ટ 6 મહિનાથી તો જ્ઞાન સાંભળો, રાઈટ? અને જ્ઞાન સાંભળ્યું એમાં એક વસ્તુ તો પાકી સાંભળી લીધી. કઈ સાંભળી લીધી? પાકી કે હું આત્મા છું, મને આ પરીક્ષણ કરવાની શક્તિ છે. સ્ટાર્ટ વિથ ધેટ. હું આત્મા છું, હું ખરેખર પોતાની જાતને જોઈ શકું છું, અનુભવ કરી શકું છું કે ફક્ત સાંભળવા સુધી છે. હું મારી જાતને જોઈ શકું છું, જો બીજાને જોઈ શકું છું, કારણ કે પરમાત્મા જે ભગવાન જે બી નોલેજ આપે છે, તે મને એ જાણવું છે કે તમે આટલું બધું સાંભળ્યું, તમને શું લાગે છે કે જે પરમાત્માએ આપણને નોલેજ આપ્યું કે આપણે આત્મા છીએ, એ સાચી વાત? યા, સાચી વાત. યા, યા. મુરલી 8 June 1973 બહુ બધી મુરલીઓનું સંગમ છે, એટલે હિપ હોપ જશે. સિસ્ટર મિસ કરી કહેશો જરા પ્લીઝ. 8 June 1973. કે જો મારી પાસે સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શક્તિ ને, તો એ છે પરીક્ષણ કરવાની શક્તિ, એટલે સાચું ખોટું ઓળખવાની શક્તિ. ભલે હિન્દીમાં આપણે પરખને કી શક્તિ કહીએ, પણ આ સાચું ખોટું ઓળખવાની શક્તિ, એ બેઝિક જોઈએ, નહીં જોઈએ? હા, એ આધ્યાત્મિકતામાં જોઈએ કે ઘરે પણ જોઈએ, ઓફિસમાં પણ જોઈએ, સભા સંબંધીમાં પણ જોઈએ? શું લાગે તમને? બધામાં જોઈએ. બધામાં જોઈએ ને, હે ને? બધામાં જોઈએ, રાઈટ? હવે પહેલા આપણે અહીંયા તો અમેરિકામાં તો એ પ્રશ્ન નથી, પણ પહેલા તો ખબર છે ને, માતાઓને તો બરાબર ખબર હશે, ઓલા ઘઉં વીણવા બેસે, ચોખા વીણવા બેસે, બધું વીણવા બેસે ને, પછી સુપડું લઈને પછી એને ચાટકવા બેસે. શા માટે? કચરો કાઢવા. કચરો કાઢી નાખવાનો, કચરો કાઢી નાખવાનો, રાખવાનું શું જે કામનું હોય, રાઈટ? પરમાત્માનું પહેલા, પરમાત્માનું એ મુરલીની અંદર સૌથી પહેલું વાક્ય મહાવાક્યમાં છે કે નંબર વન, સર્વશક્તિઓમાં નંબર વન અને પરમાત્માના નજીક લાવવા વાળી છે પરીક્ષણ કરવાની શક્તિ, ઓળખવાની શક્તિ. ઓળખવાની શક્તિ માટે સમજ શક્તિ પાવરફુલ જોઈએ, કરેક્ટ? ઓળખવા માટે સમજ જોઈએ ને. તો પરમાત્માએ કીધું છે કે સેલ્ફ રિયલાઇઝેશન કરવું એ સૌથી પહેલી પરીક્ષણ કરવાની શક્તિ છે. સૌથી પહેલી પરીક્ષણ કરવાની શક્તિ છે સેલ્ફ રિયલાઇઝેશન. એટલે જ આજે મેડિટેશનમાં આપણે એ પ્રયોગ કર્યો, મને મારું રિયલાઇઝેશન થયું છે, મારી દ્રષ્ટિમાં ફરક આવ્યો છે, મારી સ્મૃતિમાં ફરક આવ્યો છે,
કારણ કે જ્યાં સુધી સેલ્ફ રિયલાઇઝેશન નહીં થાય ત્યાં સુધી આંખના ચશ્મા તો આપણે ઓલું સ્પ્રે નાખીને સાફ કરી નાખશું, પણ બુદ્ધિના ચશ્મા માટે સ્પ્રે કયું છે? પરમાત્માએ કીધું સેલ્ફ રિયલાઇઝેશન, રાઈટ? સવાર સવારમાં હે ને કલ્પનાબેન, મારે તમારે દક્ષાબેન પ્રભાબેન આપણે બધાને તો સવાર સવારમાં પહેલા ચશ્મા હાથમાં જોઈએ અને પછી પહેલા એને સાફ કરવા પડે અને જો એની અંદર ઝાંક હોય તો આપણને દેખાય નહીં, રાઈટ? દેખાય નહીં તો મુરલીના બે શબ્દ પણ વંચાય નહીં, રાઈટ? તો દૂરની દ્રષ્ટિ માટે પણ જોઈએ, પછી તો 40-45 થાય એટલે દૂરના અને નજીકના બંને જોઈએ, રાઈટ? રાઈટ? એટલે આપણે જવાનીના જોરમાં હોઈએ ને તો કોઈ ચશ્મા ના જોઈએ, પણ જેમ 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 દુનિયાના બધા જ અનુભવ થતા જાય એમ આપણને ચશ્માની જરૂર પડે. અને ચશ્મા શા માટે જોઈએ? વિઝન ક્લિયર કરવા માટે જોઈએ, રાઈટ? અને વિઝન ક્લિયર કરવાનું સૌથી પહેલી મોટું સ્પ્રે જે બાબાએ કીધું આજે એ છે સેલ્ફ રિયલાઇઝેશન. જો આત્મા બીજાને આત્મા તરીકે જુએ તો તરત જ પરખવાની શક્તિનું સ્પ્રે કામ કરવાનું ચાલુ થઈ જાય. તો સૌથી વાત પહેલી પરમાત્માએ કીધી, બાબાએ કીધી કે સેલ્ફ રિયલાઇઝેશન. સેલ્ફ રિયલાઇઝેશનનો અર્થ છે કે પોતાને ઓળખવું અને પોતાને સમજવું. સેલ્ફ રિયલાઇઝેશનનો અર્થ બાબાએ સમજાવ્યો, પોતાને ઓળખવું અને પોતાને સમજવું. હવે ઓળખી લીધું, ચલો પોઈન્ટ ઓફ લાઇટ છે, સમજી લીધું ખરું? ઓળખી લીધું, સમજ્યું ખરું? હું પોતાની જાતને સમજુ છું? જે પોતાની જાતને સમજી લે ને એને એટલો બધો પ્રેમ થઈ જાય ને પોતાની સાથે કે એની કોઈ સીમા નથી. અને પોતાની સાથે જેને પ્રેમ થઈ જાય ને એને પોતાના સ્વય હિતની માટે પણ એટલો જ પ્રેમ થઈ જાય કે મારી આત્માના હિત માટે મારે સૌથી વધારે પ્રયત્ન કરવો છે, રાઈટ? એને કહેવાય સ્વ સાથે પ્રેમ કરવો. તો પરમાત્મા કહે છે કે પહેલા જો તમે પોતાની જાતને ઓળખશો તો પછી ભગવાનને ઓળખી શકશો ને. તો પરખવાની શક્તિ માટે પહેલા સેલ્ફ રિયલાઇઝેશન, પહેલા પોતાની જાતને ઓળખો અને પછી પરમાત્માને ઓળખો. અને જ્યારે આ વસ્તુનો તમને રિયલાઇઝેશન થઈ જશે એ સ્થિતિને નોલેજફુલ સ્થિતિ કહેવાય. આને કહેવાય નોલેજફુલ બનવું, કે હું આત્મા છું અને પરમાત્મા પણ આત્મા છે. આપણે પહેલા તો એ બધું સાગર છે આ છે એ બધું પછીની વાત છે, પહેલા તો આત્મા સુધી તો પહોંચીએ, લાઇટ ટુ લાઇટ નું કનેક્શન કરીએ ને. બહુ પછી બહુ બધું મગજને ભાર આપીએ તો એટલી આપણી કેપેસિટી હમણાં તો નહીં મળે ને, એટલે બહુ ભાર નહીં આપવાનું હે ને, ટેન્શન નહીં લેવાનું. આત્માને આત્માનું કનેક્શન થાય છે કે નહીં, સિમ્પલ. એક દોરી ને બે દોરી હોય એના વચ્ચે જે કનેક્શન હોય એક છેડાથી બીજા છેડે, મારા છેડાથી ભગવાનના છેડે, આત્માથી પરમાત્માનું કનેક્શન થાય છે. બે દોરી કનેક્ટેડ છે, સિમ્પલ. હવે એની માટે પરમાત્માએ બીજું કીધું છે કે તમારે એ હોમવર્ક આપ્યું છે કે હવે તમે મને એ કહો કે પરખવાની એટલે જે ઓળખવાની શક્તિ છે એનાથી એનો વિસ્તાર શું છે ને એની પ્રાપ્તિ શું છે? તમને શું લાગે છે, ઓળખવાની શક્તિ આપણને આવી જાય તો એની પ્રાપ્તિ શું થાય? પરખવાની શક્તિની જરૂર શું? રાઈટ રોંગ ને આપણે, રાઈટ રોંગ એટલે બધી વસ્તુને આપણે રાઈટ રોંગ ના એને કહેવાય, પછી એ તો મોરાલિટી કહેવાય, પછી એમાં તો ડ્યુઅલિટી આવી જાય. એના ગુણોની સમજણ પડે, એના ગુણોની સમજણ પડે, એની વિશેષતાઓની સમજણ પડે, એની વાસ્તવિકતાની સમજણ પડે, રાઈટ? એની સત્યતાની સમજણ પડે, રાઈટ? તો એની માટે આપણને પરખવાની શક્તિની ખૂબ આવશ્યકતા છે. તો પરમાત્મા કહે છે કે તમે વિચાર કરો કે મને પ્રાપ્તિ શું કરવી છે, તમને શું પ્રાપ્તિ જોઈએ છે, અહીંયા બેઠા છો, પ્રાપ્તિ શું જોઈએ છે, શું પ્રાપ્ત કરવું છે? એમનો પ્રેમ. પૂછું પોતાની જાતને, મને શું પ્રાપ્તિ જોઈએ છે, શું જોઈએ છે મને? પરમાત્માનો પ્રેમ. સાત ગુણો આપણા છે ને એને પરખવાનો,
બીજું શું જોઈએ? મને સ્વીકાર કરે. સ્વીકાર કરે? કોણ સ્વીકાર કરે? મને પરમાત્મા સ્વીકાર કરે કે દુનિયા સ્વીકાર કરે કે ઈશ્વર કી સંતાન? પરમાત્મા. પરમાત્મા એ તો આપણને એક્સેપ્ટ કરે છે, પણ પીપલ એક્સેપ્ટ, યુ નો, એક્સેપ્ટ કરે, એક્સેપ્ટન્સ જોઈએ. રાઈટ. એને પરખવાની શક્તિ થી શું લેવા દેવા? પોતાની જાતને એક્સેપ્ટ, પોતાની જાતને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. રાઈટ. યસ. ઓકે, નેક્સ્ટ મુરલી. 16 October 1969 એમાં બાબાએ કીધું છે કે પરખ, આજે પરીક્ષણ કરવાની શક્તિની જો પ્રેક્ટિસ હશે ને, તો જ્યારે આપણે જે બી દુનિયામાં આપણે જે બી કામ કરીએ છીએ અને જે બહારના વ્યક્તિઓ સાથે રહીએ છીએ કે જે આપણા જેટલી આધ્યાત્મિકતાને હજુ ઓળખતા નથી, એ લોકો સાથે આપણે સંબંધ રાખવો પડે છે ખરો? જે લોકો અને બધા લકી ના હોય, પણ ઘણા તો રાખવું જ પડે ને. ઘણા લોકોનું વિસ્તાર એટલું બધું હોય, સગાવાળા બહુ હોય, તો પછી વિસ્તાર રાખવો પડે. તો બાબા કહે છે કે જ્યારે તમારે સંબંધ રાખવો પડે છે ત્યારે એ સંબંધની અંદર જો તમારે સફળતા મેળવવી હોય, સુખના સંબંધો બાંધવા હોય, તો એની માટે તમને પરખવાની શક્તિ જોઈએ. જો પરખવાની શક્તિ નહીં હોય તો તમને એની અંદર વિજય નહીં મળે. પહેલું પોઈન્ટ 16-10-1969 ની મુરલીનું. હવે ભગવાન કે હું તમને, ચલો એ વસ્તુ તમને થોડીક ઈઝી કહું છું કે તમે પાછલા ઘણા બધા જન્મ લીધા. હવે પહેલા મને પૂછી લેવા જો, તમે માનો છો કે તમે ઘણા બધા જન્મ લઈને આ શરીરમાં આવ્યા છો? ના તો જ આગળ વાત ને, પછી એમ કે મને ડાઉટ છે તો પ્રશ્ન જ નથી આગળ જવાનો. રાઈટ. તો પરમાત્મા એમ કે છે કે 63 જન્મોથી જે મારા ભાગ્યની અંદર વિકર્મોનો બોજો છે, વિકર્મોના ટોપલા છે, લોકોની મર્યાદાઓનો જે હું બોજો ઉઠાવીને ચાલુ છું, આપણામાંથી હજુ કેટલા લોકો લોકલાજની પડી છે? લોકો શું કે છે? તો બાબા એ જ કે છે કે જો એક તો બાળકોની ઉપર 63 જન્મના વિકર્મોનો બોજો, લોક મર્યાદાનો બોજો, એનાથી એટલા બધા એ લોકો યુઝ ટુ થઈ ગયા છે કે બાબા જો ઉતારી પણ નાખે છે ને તો પાછો પોતે ટોપલો પહેરી લે છે. બાબા સાચું કે છે? બાબા કેવી રીતે નીકળી જાય છે? બાબા તમે યોગ કરો એટલે બાબા તો તમને હલકા કરી નાખે, મેડિટેશનમાં તમને હલકા કરી નાખે, મેડિટેશનમાંથી બહાર આવે એટલે એવા નહીં વાત. તો એ જ ભગવાને કીધું, ભગવાને કીધું કે હું તમારી લોક મર્યાદા, જ્યારે આપણે, તમે મને સાચું કહો, કેટલી વખત હું મેડિટેશનમાં તમને લઈ જાઉં છું, તમને ડર લાગે છે કે મને બાજુવાળો શું કહેવા આવશે હમણાં પડોશી? રાઈટ. એનો અર્થ એટલે મેં અત્યારે તમને સાબિતી આપી દીધી ખરી કે નહીં કે ત્યારે મને લોકલાજની પ્રોબ્લેમ નથી, પણ જેવી મેડિટેશનમાંથી હું બહાર આવું એટલે હું શું પહેરું ખબર છે? ટોપલો પહેરી લેવાય. ટોપલો નહીં પહેરું કે હું આત્મા નથી, હું XYZ છું. હું BMW, હું Audi, હું વોટએવર, ટોયોટા, વોટએવર. રાઈટ. એટલે જેવી હું યોગમાંથી બહાર આવું એટલે હું ડ્રાઈવર નથી, પણ હું ગાડી છું. ભૂલી જવાય છે સિસ્ટર, યાદ કેવી રીતે રાખવું? રાઈટ. એટલે તો બાબાએ કીધું કે હું તમને ઉતારું છું, તમે ચડાવો છો, કારણ કે જે વસ્તુની આદત હોય ને એ આદત તમને મજબૂર કરી નાખે. બાબાએ કીધું કે જે વસ્તુની તમને આદત થઈ છે ને એ તમને આદત મજબૂર કરી નાખે, અને એટલે માટે આદત હોવા છતાં પણ
બાબા કહે છે કે મને આપી દો જવાબદારી, આપણે કહે છે અમે બહુ કેપેબલ ભગવાન. બાબા કહે છે હું લેવા માંગુ છું, તમારે આપી નથી. બાબાએ બાબાના શબ્દોમાં એ જ છે કે જિમ્મેવારી ઇસલિયે અપની આદત હોને કે કારણ અપની જિમ્મેદારી ફિર અપને પર હી આપ લે લેતે હો. તમે પોતાના ઉપર જ પોતાની જવાબદારી, એ જવાબદારી ભગવાને શું કીધું કે તમે મારા પર છોડો. આપણે શું કરશું? ભગવાન પર છોડશું ને પછી આપણે વિચારશું. એના માટે મારી પાસે એક સરસ એક્ઝામ્પલ છે, કહું. હા બોલો. એક ભાઈ હતા, તે શહેરમાં બહુ રહેતા હતા અને ઘોંઘાટમાં એમને રહેવાનું. પછી એમને અંદરથી થયું કે સરસ ગામડામાં મૂવ થયો, અહીંયા બહુ જ કંટાળી ગયો છું ને શાંતિ જોઈએ, એટલે એ ગામમાં મૂવ થઈ ગયા. અને પછી પહેલે દિવસે સુવા ગયા તો એમને તો ઊંઘ જ ના આવે, ઊંઘ જ ના આવે, એટલી બધી શાંતિ. પેલા ટેવાઈ ગયેલા, ઘોંઘાટ ઘોંઘાટ. પછી તો એમને એક દિવસ રાત ખરાબ ગઈ. પછી તો થયું કે ચાલો હવે શું કરું. એટલે પછી બીજી રાત એ જ પ્રોબ્લેમ થવા માંડ્યો, એટલે રેડિયો કાઢ્યો અને પછી ત્યાંના બધા ઘોંઘાટો, લાઈક કાર નું હોર્ન વાગે ને બધા ચાલતા હોય ને બૂમા બૂમ ને એ બધું મૂક્યું, શાંતિથી ઊંઘી ગયો. એટલે વોટ એવર હી વોઝ યુઝ ટુ ઇટ, એ જ સિચ્યુએશન એને નવી સરસ જગ્યા અને આપ્યું, પણ હી કુડન્ટ ટેક ઇટ. સો જેવા આપણે ટેવી રાખીએ ને એ જતું, એનો આ એક્ઝામ્પલ એવું મને લાગ્યું. તો ભગવાન કહે છે કે જો એનાથી બહાર આવવું હોય તો જે તમે મને પ્રોમિસ કર્યું છે, તમે ભગવાનને આપણે પ્રોમિસ કર્યું છે કઈ કે નહીં? કઈ પ્રોમિસ કર્યું આખા આટલા 6 મહિનામાં? કઈ પ્રોમિસ કર્યું ખરું? કારણ કે ભગવાન આજે દુનિયાની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે, આપણને જે બધા ખેલ દેખાય છે, ભગવાનને કઈ પ્રોમિસ કર્યું, કઈ કર્યું કે નહીં? શાંતિ જોઈએ જીવનમાં, શાંતિ જોઈએ. પણ ભગવાનને તમે આપ્યું શું? ભગવાને કશું આપ્યું, માંગ્યું તો આ જોઈએ મને, તે જોઈએ, બધું બને જોઈએ. પણ હું ભગવાન કે તમે જોઈએ તો મને કઈ થોડુંક તો આપ. હું એમ પૂછું છું, ભગવાનને આપણે શું પ્રોમિસ આપ્યું? હું એમ નથી પૂછતી કે તમને શું જોઈએ છે. ભગવાનને યાદ કરો કલ્યાણના કામમાં. હા, ભગવાનને એ પ્રોમિસ કરી કે આત્માઓ પ્રત્યે શુભ ભાવના, શુભ કામના રાખીશું. રાઈટ. તો ભગવાને કીધું કે હવે તમને ન પ્રોમિસ યાદ હોય, પણ તમે જે મગજમાં વિચારતા હોય ને એ પરમાત્મા તો કેચ કરે ને, એટલે બધા પ્રોમિસ નો કેચ કરીને ભગવાને એક લાઈનમાં કીધું. કારણ કે તમે તો મને કીધું, શું કીધું? કે તમે જયારે આવશો ત્યારે જે તમે કહેશો એ હું કરીશ, હું જે વિચારીશ, જે બોલીશ, જે સાંભળીશ, જે કરીશ, એ બધું તમે કહેશો એવી રીતે મારી પાસે. એની માટે તો તમને કોંગ્રેચ્યુલેશન, તમારી પાસે ઉમંગ ઉત્સાહ તો બહુ છે કે ચલો હું કઈક બની જાઉ અને હું કઈક બદલાઈ જાઉં, છે કે નહીં? આઈ વોન્ટ ટુ સી સમથિંગ ન્યુ ઇન મી, કરેક્ટ? રાઈટ. મને મારી અંદર કઈક નવું જ જોઈએ છે. પણ આ બધું જયારે જોઈએ ને સાંભળે છે ને, કેટલા છે આમાંથી જે લોકોને જ્ઞાન સાંભળીને ગભરાટ થઈ જાય છે? હું નથી કેતી, ભગવાન કે છે. ભગવાન પૂછે છે, હું નથી પૂછતી. ગભરાટ તો નથી થતો, સારું લાગે છે. ઓકે, ભગવાન કહે છે કે જ્યારે પ્રેક્ટિકલમાં લાવવાનું આવે ને તો ગભરાટ થઈ જાય છે. રાઈટ. તો એ ગભરાટ થાય છે તો ભગવાન કહે છે કે ચલો એનો ઉપાય દેખાડો. કે જેટલું જેટલું તમે ઊંડાણમાં જાઓ ને, એટલી ગભરાટ છે ને એ ઓછી થતી જાય. તમે જયારે જે લોકો એસ્પેશિયલી મેં તમને શેર કર્યું ને કે મેં તો હમણાં નવું નવું સ્વિમિંગ શીખેલું, રાઈટ? તો જયારે હું પહેલી વખત સ્નોર્કલિંગ કરવા ગઈ ને,
ત્યારે અંદર જ્યાં સુધી હું પાણીની અંદર નહોતી ગઈ ને એકદમ લાઈક યુ નો યુ ગો લિટલ બિટ ફીટ ડાઉન કપલ ઓફ ફીટ ડાઉન અને જયારે મને માછલીઓ દેખાવાની ચાલુ થઈ ગઈ અને હું એન્જોય કરવા લાગી તો મારી ગભરાટ જતી રહી પણ મને એવી મને જેવું યાદ આવ્યું કે મને તરતા નથી આવડતું એટલે હું ગભરાઈ ગઈ સમજાયું કે હું અંદર ગઈ અને મને જયારે એનું એન્જોયમેન્ટ લાગવા લાગ્યું તો મારી ગભરાટ જતી રહી પણ જેવું મને સ્મૃતિ આવ્યું હે હા મને તો હું એટલી એક્સપર્ટ છું નહીં રાઈટ અને જેવી એક સેકન્ડમાં એટલે આ પ્રેક્ટિકલ અનુભવ છે અને હું તમને કહું છું એક સેકન્ડની સ્મૃતિ તમને તરાવી દે છે અને એક સેકન્ડની સ્મૃતિ તમને ડરાવી દે છે તો પરમાત્મા શું કહે છે કે જેટલા તમે ગહેરાઈમાં જશો ને એટલી તમારી ગભરાટ જતી રહેશે જ્યારે તમે સાગરની ઉપર ઉપરની લહેરોમાં જ્યાં સુધી છપછપિયા કરશો ત્યાં સુધી સાગરથી ગભરાશો રાઈટ કે કાંઈ એટલે આપણને નથી કેતા આપણી સાથે વાળા હોય ને એ પાછળ રે પાછળ રે પછી નહીં તો મોજાની અંદર સાગર લઈ જશે તો એ છે ને રાઈટ આપણા કરતા આપણા સાથે વાળાને કેટલી બધી ગભરાટ થઈ જતી આપણને જોઈને કરેક્ટ એટલે ભગવાન શું કહે છે કે જ્યાં સુધી તમે ઉપર ઉપરની લહેરાઓમાં લહેરાશો ને ત્યાં સુધી તમને ગભરાટ થશે અને જે સાગરની નીચે શાંતિ છે અને જેટલા સાગરના કિનારા ઉપર આવો એટલી અશાંતિ છે એટલે જ્યાં સુધી આપણે દુનિયાની વાતોમાં ફર્યા રાખીએ આપણે કોના મોજામાં રમીએ છીએ આપણા પોતાના રાઈટ આપણે લોકોની વાતો આવે એના મોજામાં રોજ સવાર થી લઈને રાત સુધી આમ ઝૂમ 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 કરતા હોઈએ પછી રોજ જેવા મોજા આવે એવી આપણી અંદરની લહેર પણ આપણને મહેસૂસ થાય પણ જેવા આપણે યોગમાં બેસીએ અને પોતાને અંદર આત્મિક સ્થિતિમાં બેસીએ એટલે શાંત થઈ જાય બધું શાંત થઈ જવાય એટલે ભગવાન તો આપણને એમ કહે છે કે તમે પોતાની જાતને ઓળખો તો તમારી પરખવાની શક્તિ તો તમને ખરેખર દેખાશે કે સત્યતા શું છે અને આપણે પોતાની સત્યતાને ઓળખી લઈશું ને તો આપણને વાતાવરણ લોકોના સંકલ્પ લોકોની ભાવના લોકોના વિચાર પ્રકૃતિના સિગ્નલ સંબંધોની અંદરની એક્સપેક્ટેશન સમયની નાજુકતા પરમાત્મા સાથેનો સંબંધ આ બધું જ જે છે ધીરે 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 સરફેસ પર આવતા થશે આવા લાગશે અને વી કેન સી ક્રિસ્ટલ ક્લિયર અને એની માટે ભગવાને આપણને બે યુક્તિ કીધી છે કે હંમેશા આખા દિવસમાં આ પ્રેક્ટિસ કરો કે હું આ શરીરમાં પરમાત્માની સેવા કરવા માટે અવતરિત થયેલી છું ધેટ્સ માય જોબ આના સિવાય મારો કોઈ જોબ જ નથી હું આવી છું આ શરીરમાં છું અને ભગવાનની સેવા કરવા માટે આવી છું અને એનાથી પછી મારી દ્રષ્ટિ જે છે જેની બી કરો ઘરમાં કોઈ ઘરના એક વ્યક્તિને તમે જો જમવાનું પણ પીરસો છો ને તો તમે એની સેવા કરો છો હવે મારો સંબંધ દરેક વ્યક્તિ સાથે ફક્ત સેવાનો છે અને જેટલો સેવાનો સંબંધ હશે એટલા કર્મોના હિસાબ કિતાબ ચૂકતું થઈ જશે કારણ કે સેવા ભાવનાની અંદર નિસ્વાર્થ ભાવના આવે અને નિસ્વાર્થ ભાવના આવે એટલે કર્મ ચૂકતું કરે આ ખૂબ જ ગુહ્ય રહસ્ય છે સેવા ભાવનાથી કર્મ ચૂકતું થાય અને પરમાત્મા એ જ કીધું છે કે તમે અવતરિત છો ને આ લોકોની સેવા અને સેવા કરશો ને તો આપણને ધીરે 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 આપણે જયારે સેવા કરીએ છીએ ત્યારે આશા રાખીએ છીએ કોઈ લેવાની આશા ન રાખીએ એ સેવા રાઈટ તો જયારે આપણે કોઈની ઘરવાળાની પણ લેવાની જયારે સેવા કરશો ને ભાવ સેવાનો હશે ને તો લેવાની આશા નહીં હોય લેવાની આશા નહીં હોય તો આપણે સુખી દુઃખનું કારણ જ છે લેવાની આશા રાઈટ લાસ્ટ સેશનમાં આપણે કર્યું ને આશાનું દુઃખનું કારણ જ છે લેવાની આશા અને લેવાની આશા એટલા માટે છે કારણ કે આપણે સેવા નથી કરતા આપણે ધંધો કરીએ છીએ બિઝનેસ કરીએ છીએ
બિઝનેસ કરશો તો નુકસાનનું દુઃખ થશે, પણ સેવા કરશું તો ભાગ્ય કમાવ્યાનું સુખ મળશે. રાઈટ? પછી પરમાત્મા કહે છે કે જ્યારે તમને એવું થશે, જ્યારે લોકોને એવું થશે કે તમારામાં બદલવાની મહેસૂસતા આવી જશે, ત્યારે તમારી માટે દુનિયા બદલાઈ જશે. જ્યારે તમે પોતે બદલાઈ ગયા છો એની જો તમારામાં મહેસૂસતા આવી જશે તો તમે દુનિયા તમારી આજુબાજુની બદલાઈ જશે. પરંતુ જો તમને પોતાના પરિવર્તનની ભાષા નહીં આવે તો તમારી માટે દુનિયા ક્યારેય નહીં બદલાય. પોતે બદલીને દુનિયાને બદલો. આ બે વસ્તુમાં પરખવાની શક્તિ માટે પરમાત્માએ આપણને ઈશારા આપ્યો છે. ફક્ત નિમિત્ત માત્ર આ શરીરનું લોન લઈ અને ભગવાનની માટે હું સેવા અર્થ આ જીવન જીવી રહી છું. હવે આટલી શ્રેષ્ઠ સ્મૃતિ કોઈ વ્યક્તિ આપે ખરું? કોઈ વ્યક્તિ આપે? તમે કેટલા બી આની પહેલા આવ્યા હશો, જ્ઞાનમાં આવ્યા હશો, એની પહેલા કઈ કેટલાના તો ફિલોસોફિકલ જ્ઞાન સાંભળીને જ આવ્યા હશો ને. બધા ફિલોસોફિકલ જ્ઞાન તો સાંભળ્યા છે, નહીં તો ગીતા એ સાંભળી છે, કે તો પુરાણ સાંભળ્યું હશે, કઈક તો સાંભળ્યું જ હશે ને. પણ એની રામાયણ, હા, કેટલું બધું સાંભળ્યું. પણ પરમાત્મા એમ કે છે કે તમે પોતાને બદલીને તમારી આજુબાજુની દુનિયા બદલી નાખો. અને બીજું કે હંમેશા પોતાને માળાનું મણી જુઓ. એક માળા જે છે, પરમાત્માના ગળામાં માળા છે અને હું પરમાત્માના ગળાના માળાની એક મણી છું. તો પોતાની વેલ્યુ સમજો, પોતાની જાતને સાધારણ નહીં સમજો. તો બધી જ તમારી કમ્પ્લેન જે છે, જે બધી જ કમ્પ્લેન ની જે લિસ્ટ છે, જે ફાઇલ છે, એ બધી જ તમારી કમ્પ્લીટ થઈ જશે. કમ્પ્લેન ની ફાઇલ કમ્પ્લીટ થઈ જશે. નીરાબેન સિવાય બાકી બધા બોલશે. નીરાબેન ને રૂપાલીબેન નહીં બોલે, બાકી બધા બોલશે. આ તમને શું દેખાય છે આમાં? કારણ કે એ બે જણા સેશનમાં હતા, રાઈટ? આમાં શું દેખાય તમને? પિયાનો. પછી એન છે, સમુદ્ર, અને દરિયો, ઓશન છે, સમુદ્ર. પછી બસ એટલું દેખાય છે, ઓશન અને પિયાનો. બસ માણસ ના માણસ એ દેખાય છે, માણસ દેખાય છે, પિયાનો કરે છે, માણસ એકલો છે, હાથમાં મુદ્રા છે, ઉપર બેઠો છે, ખાલી રેતી માં બધું ડ્રોપ કરેલું, હાથ થી કરેલું છે. હવે પિક્ચર એક છે અને 50 જણાના મંતવ્ય કેમ 50 છે? લેમ્પ છે કે એક જ વસ્તુ છે સિસ્ટર, રેતીમાં કરેલું છે ખાલી. પણ એ તમારું મંતવ્ય છે ને, ડઝન્ટ નેસેસરી કે વધારે એ જ મંતવ્ય. 50 ના જુદા છે, રેતીમાં દોરેલું છે.
આમાં સત્યતા છે ખરી? આ સાચું પિયાનો છે? ના ના ના, રેતીમાં કરેલો છે. અને ઈ જે માણસ ખુશ થાય છે એ સાચું છે કે ખોટું છે? હવે તમને મારો જવાબ જોયો છે કે તમને સમજાઈ ગયું? નથી સમજાય. તમે કેવો જવાબ તો જોઈએ જ ને? હા, તમારો જવાબ, તમારો જવાબ જોઈએ. અમારો જવાબ જોઈએ. યસ, આ વ્યક્તિ ખુશ છે, પણ એ જે પિયાનો વગાડે છે એ શું છે? ઇલ્યુઝન. એ તો રેતી. રેતી છે, રેતીની અંદર દોરેલું છે. એ સત્યતા છે, એનું ઇમેજિનેશન છે. ઇમેજિનેશન છે, રાઈટ? હી ઇઝ હેપી. હી ઇઝ હેપી ઓલધો હી ઇઝ પ્લેઇંગ પિયાનો વિચ ડઝન્ટ એક્ઝિસ્ટ. Right. So for happiness, he can create a piano. Yeah. Mm-hmm. And he can really e piano create kari shake chhe, ane piano ni andar thi sundar music aave chhe, eno swad pan lai shake chhe. Yes. હવે તમે એ વિચાર કરો કે એને એ વિચાર કર્યો કે હમણાં સમુદ્ર, એક બેને હમણાં કીધું સમુદ્ર નું મોજું આવશે ને બધું જતું રહેશે. પણ એના વિચાર માંથી નહીં જાય, એના મન માંથી, રાઈટ? એટલે સુખ ની માટે, સુખ મહેસૂસ કરવા માટે આપણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને, કોઈ બી ચેલેન્જ ને અપોઝિટ કેવી રીતે બનાવવી એની માટે પરખવાની શક્તિ જોઈએ. આ મોમેન્ટને, આ સમયને મારે કેવી રીતે સફળ કરવો એની માટે પરખવાની શક્તિ જોઈએ. મારી સામે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો હું પિયાનો વગાડું કે પિયાનો ની ઉપર સુઈ જઈને એ વિચાર કરું કે અત્યારના મોજું આવશે ને ચાલ્યો જશે, એની માટે પણ મારે પરખવાની શક્તિ જોઈએ. એટલે પરમાત્મા કે છે કે સર્વશ્રેષ્ઠ શક્તિ છે ને પરખવાની શક્તિ છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ ત્રણ મેઇન મુરલી મેં લીધી છે. આ તમારે પિક્ચર લઈ લો, તમારે જો મુરલીનો જોઈતું હોય તો આ ટાઈટલ છે અને મુરલી છે. જો તમારે પછી જઈને રીડ કરવી હોય તો ઓકે. પરખવાની બેન, પાછું પિક્ચર લેવું હતું મુરલીનું. થેન્ક યુ. ઓકે. પરમાત્મા હવે પૂછે છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, કેવી પણ વિચાર કરવા વાળી આત્મા હોય, વર્તમાન કે ભવિષ્ય બંને કાળોને સમજવાની અને ઓળખવાની તમારી પાસે પ્રેક્ટિસ છે? પૂછે છે ભગવાન. ના, કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ વિચાર કરવા વાળી વ્યક્તિને, વર્તમાન અને ભવિષ્ય બંને સમયને ઓળખવાની તમારી પાસે શક્તિ છે? હા કે ના? અચ્છા, હા. તો પરમાત્મા પૂછે છે, તમારી પાસે કોઈ પણ આવે તો તમે એને કેવી રીતે ઓળખશો? આત્મા. એની માટે બાબાએ કહ્યું હતું, આઈ થિંક સો, મેં અહીંયા સ્લાઇડમાં લખ્યું છે, તમારી પાસે જે બી આત્મા આવે ને એ આત્મા સાથે શું તમે ન્યાય કરો છો? ડુ યુ નો વાય દેટ સોલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ? કેન યુ ગેટ ડિરેક્શન? તમને એ સમજમાં આવે છે કે આ આત્મા મારી પાસે કેમ આવી છે, એની મારી પાસેથી શું આશા છે અને શું એક્સપેક્ટ કરે છે? જેમ કોઈ તરસ્યો આપણી પાસે આવે અને આપણે એને સૂકી રોટલી આપીએ તો એ આપણને દુઆ આપશે?
સરસિયાને તમે સૂકી રોટલી ખાવા આપો અને તમે કહો મેં તો રોટલી તો આપી ને, પાણી વધારે જોઈએ. જે આત્મા તમારા જીવનમાં છે, તમારા ઘરમાં છે, તમારા સંબંધોમાં છે, ઈ આત્માને શું જોઈએ છે, એની પરખવાની શક્તિ મારામાં છે. ભગવાન પૂછે છે એને પ્રેમ જોઈએ છે તો હું પ્રેમ આપું છું, એને શાંતિ જોઈએ હું એને શાંતિ જોઈતી હોય અને અને હું એને એમ કહું કે ચાલ આપણે જઈએ શોપિંગ કરવા માટે, તારી માટે નવા કપડા લઈ આવો, ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. રાઈટ? ઘણી વખત છોકરાઓને પણ આપણે, એ લોકો ભલે નાના બાળકો હોય પણ નાના બાળકોને પણ શું આશા છે, વોટ દે વોન્ટ, ડોન્ટ ગીવ વોટ દે આર નોટ એક્સપેક્ટિંગ ફ્રોમ યુ. આપણે ગ્રાન્ડ કિડ્સને પણ એ આપીએ જે આપણને લાગે કે આપણે એ આપણે આપીશું ને તો એ ખુશ થઈ જશે, બટ આપણને જ્યાં સુધી ખબર ન હોય કે એની ખુશી શેમાં છે ત્યાં સુધી તમે કેટલું બી એને આપો બધું પછી શેમાં જાય? તમે જે વ્યક્તિને જે જરૂર ન હોય એને આપ્યા રાખો તો ક્યાં જાય? બીજા કોઈના ઘરમાં પધરાવીને આવે, તમે ગિફ્ટ આપો, તમને બધા ગિફ્ટ આપે, તમે બધી જ ગિફ્ટ પોતે વાપરો છો કે પધરાવો છો? પધરાવીએ છીએ. મને જરૂર જ નથી એ વસ્તુને, હું ઘરમાં રાખીને શું કરું? એના કરતા હું કોઈકને આપું તો કોઈક યુઝ કરશે ને, જેને જરૂર છે એને આપો. તો પરમાત્મા પણ એ કહે છે કે જ્ઞાન પણ એવાને જ આપો જેને એની જરૂર છે. જ્યાં આપણે કોઈ ગઈ ગયું હોય, કોઈ શરીર છોડ્યું હોય ને, ત્યાં આપણે ભાષણ આપવાનું ચાલુ નહીં કરવાનું, ત્યાં આપણે સાયલેન્સમાં સાયલેન્સની શક્તિ આપવાની. પછી આપણે લેક્ચર આપવા, આપણને તો આપણે તો જ્ઞાની થઈ ગયા, બેન એ તો આત્મા છે, એને તો બીજું શરીર લઈ લીધું, આપણે તો રડાય નહીં, આ બધું લેક્ચર આપણે નહીં આપવાનું. ઓકે, દેટ્સ નોટ ધ ટાઈમ યુ ગીવ લેક્ચર, દેટ્સ ધ ટાઈમ યુ ગીવ સાયલેન્સ. એટલે કઈ જગ્યાએ શું કરવાનું એની પરખવાની શક્તિ હોવી જોઈએ. આપણામાં બધું જ્ઞાન છે એટલે આપણે જેને તેને પીરસવા માંડીએ, એને જોઈએ કે ન જોઈએ, તો એને પરખવાની શક્તિ કહેવાય નહીં. પણ પરિસ્થિતિ અને સમસ્યાને દૂર કરવા માટે પણ પરખવાની શક્તિ જોઈએ. કોઈ બી સમસ્યા આવે, સમસ્યા એક જ હોય પણ એના રિએક્શન એ અલગ અલગ હોય. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, ઓલો વ્યક્તિ પિયાનો વગાડે છે પણ દરેકે જોયું અલગ, દરેકનું ઇન્ટરપ્રિટેશન અલગ, દરેકનું એક્સપ્લેનેશન અલગ, દરેકનું વિઝન અલગ. વિઝન કેમ અલગ? કારણ કે મારી દ્રષ્ટિ અલગ. મારી દ્રષ્ટિ કેમ અલગ? કારણ કે મારી સમજ જેટલી છે, મને જેટલું સમજાય છે એટલું જ હું જોઉં છું. તો મને જે સમજાય છે અને જે હું જોઉં છું છે સત્ય છે. શું એ સત્ય છે? હું જે બી જોઉં છું એ કયા કોના હિસાબે જોઉં છું? મારી પોતાની. તો પરમાત્મા કહે છે કે બધા વસ્તુનું રહસ્ય એક જ છે કે આત્મિક સ્થિતિમાં રહો. આત્મિક સ્થિતિની સાથે સાથે યથાર્થ રીતિથી એ જ વ્યક્તિ બીજાને ઓળખી શકશે, પરિસ્થિતિને ઓળખી શકશે. વેરી ઇમ્પોર્ટન્ટ અન્ડરલાઈન પોઈન્ટ, જેની બુદ્ધિમાં જરા પણ ફાલતુ વિચારો નહીં ચાલતા હોય, જેની બુદ્ધિ એકરસ સ્થિતિમાં હશે એ જ બીજાને ઓળખી શકશે. આપણે જે ઓલી ઓલી મારીએ ને, લાઈક ઓ મને બધું ખબર છે, હું તો બરાબર ઓળખું, હું એમને બરાબર ઓળખું નહીં, જે મેં મારા મગજમાં એમની ઇમ્પ્રેશન રાખી છે ને એ હું એમને ઓળખું. તમે આજે જે વ્યક્તિ જે છે જેવું છે ને, એને તમે 100% ત્યારે જ ઓળખી શકશો જો તમારી પાછળ તમે જે છબી બનાવી હોય ને એને કેરી ફોરવર્ડ નહીં કરો. તમે પોતે એક છબી બનાવી છે મગજની અંદર, આલા ભાઈએ આવું કરેલું એટલે ઈ એવો છે, 15 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ પહેલા, હમણાં મારી સામે આવે છે ઈ વ્યક્તિ બદલાયેલો છે, તો એને પરખવાની શક્તિ કહેવાય? એની સાથે હું અન્યાય કરું છું અને એ વિકર્મના ખાતામાં જાય.
એટલે પરમાત્મા કહે છે કે જેની બુદ્ધિમાં વધારે પડતા વિચારો ઉત્પન્ન થતા હશે એની બુદ્ધિ ક્યારે પણ બીજાને ઓળખી શકશે જ નહીં, કારણ કે ફાલતુ વિચારોની મિક્સ્યોરિટી વાળી બુદ્ધિ કોઈ પણ વ્યક્તિને ઓળખી શકે જ નહીં. મૂળ રહસ્ય જ છે કે બુદ્ધિની સફાઈ કરો. બુદ્ધિની સફાઈ જેટલી વધારે એટલી જ પરમાત્મા સાથે મેડિટેશનની ક્વોલિટી હાઈ. જેટલી બુદ્ધિ સાફ એટલી યોગયુક્ત અવસ્થા સારી. વારંવાર જો તમને આ તમારું શરીર યાદ આવશે તો એનું કારણ જ છે કે તમારી બુદ્ધિ સાફ નથી. અને બુદ્ધિની સફાઈ માટે પરમાત્માએ એક મહામંત્ર આપેલું છે કે એકને છોડીને બાકી દુનિયાની કોઈ બી વ્યક્તિને યાદ કરવાની જરૂર નથી, કારણ કે એને યાદ બુદ્ધિ શક્તિશાળી બનતી નથી. આ પરમાત્માના વાહા વાક્ય છે. ફાલતુ વિચારો, ફાલતુ લોકોના વિચારો કરવાથી બુદ્ધિ શક્તિશાળી બનતી નથી, કારણ કે આગળ ભગવાને ચલાવ્યું. એટલી સુંદર વસ્તુ કીધી છે આમાં. આ તમે મુરલી 100% વાંચજો. ઇઝ વેરી નાઇસ મુરલી. પરમાત્મા કહે છે કે જ્યારે આપણે ઘણી વખત સુધી વ્યર્થમાં બુદ્ધિને ચલાવીએ ને ત્યારે આપણને વીકનેસ આવે અને આપણે થાકી જઈએ. મુરલી 16th of October 1969. તમારી બુદ્ધિ જો વારંવાર ફાલતુ વિચારો કરશે તો એ બુદ્ધિની અંદર વીકનેસ આવશે અને થાકી જશે. અને જો જે થાકેલી બુદ્ધિ હોય, આપણે ડ્રાઇવિંગ શીખવા જઈએ ત્યારે ખબર છે ડ્રાઇવિંગમાં એક ક્વેશ્ચન હોય છે કે જો તમે થાકેલા હોય તો તમારે શું કરવાનું? ડ્રાઇવિંગ ના જે લોકો ડ્રાઇવિંગ લેસન લીધા છે શું કરવાનું? સાઈડ પર પાર્ક કરીને આરામ કરવાનો. કેમ નહી, કેમ કરવાનો? પોતાને બચાવવાના, બાજુવાળાને બચાવવાના, રોડ વાળાને બચાવવાના. રાઈટ? એટલે પોતાની સેલ્ફ ડિસ્ટ્રક્શન પણ નહીં કરવાનું અને બીજાને બી નુકસાન નહીં આપવાનું. તો ભગવાને શું કીધું કે તમે જેટલી બુદ્ધિને બહુ વાપરશો ને, ફાલતુ વિચાર કરશો એટલે બુદ્ધિ થાકી જશે. થાકી જશે તો સાચો નિર્ણય નહીં આપે. અને વ્યર્થ સંકલ્પ અને વિકલ્પ જો ચાલતા રહેશે તો બુદ્ધિ બહુ જ થાકશે. અને થાકેલી કોઈ પણ આત્મા નહીં પરખી શકે, ન કોઈ નિર્ણય લઈ શકે. આપણી ઘણી વખત કોઈ બી, એસ્પેશિયલી જ્યારે સમસ્યા આવે અને એસ્પેશિયલી જ્યારે આપણા કોઈ અંગત જીવનમાં કે નજીકના વ્યક્તિના જીવનમાં કંઈક એવું હલચલ વાળી પરિસ્થિતિ ઊભી થાય, આપણે બહારની તો દુનિયાનું બધું જોઈ લઈએ, ઠીક છે, પણ જ્યારે પોતાના નજીકના વ્યક્તિ સાથે થાય ને ત્યારે આપણને સંકલ્પ બહુ ચાલવા લાગે. રાઈટ? આપણે માનતા ન હોઈએ છતાં પણ જો બહુ લોંગ ટાઈમની પ્રેક્ટિસ નહીં હોય તો બહુ ચાલશે. તો પરમાત્મા એમ કહે છે જો થાકી જશો તો કેવી રીતે ઓળખી શકશો? થાકેલો હોય તો રોડ ઉપર તો દેખાય નહીં, કારણ કે બુદ્ધિ થાકેલી હોય એટલે બુદ્ધિ બેર મારી જાય, બુદ્ધિના દરવાજા બંધ થઈ જાય. ભગવાન કહે છે એટલે આખો દિવસ જો તમે વિચારોથી બુદ્ધિને થકાવશો તો તમારી શક્તિ ઓછી થઈ જશે અને એનાથી તમારી બુદ્ધિની સફાઈ પણ નહીં થાય. જેમ લોકો હાથોની સફાઈ કરે છે એમ તમે તમારી જો બુદ્ધિ સાફ કરી શકશો, કરી દેશો ને તો શું શું કરી શકશો તમે? તો બુદ્ધિ સાફ હશે તો તમને શું શું કરવાની તમારામાં પ્રાપ્તિ આવી જશે. ભગવાન કહે છે કે જો તમે બુદ્ધિ સાફ કરી લેશો, જેમ હાથની સફાઈથી કોઈ ફટાફટ કોઈ બી વસ્તુને બદલી નાખે છે અને વાર નથી લાગતી, એને શું કહેવાય? હાથોની સફાઈ કરે એ લોકોને શું કહેવાય? હાથની સફાઈ કરવાવાળાને શું કહેવાય? ચોર, જાદુગર.
જાદુગર કહેવાય, રાઈટ? હાથોની સફાઈ કરવાને જાદુગર કહેવાય. એવી રીતે ભગવાન કહે છે, જો તમારી બુદ્ધિ સાફ થઈ જશે ને તો તમે પણ જાદુગર બની જશો. કેવી રીતે જાદુગર બનશો? કે જેવું તમારે કોઈ બી વ્યક્તિને બદલવું હશે ને એવું તમે એને બદલી શકશો, એ જાદુ થઈ જશે તમારામાં. એ જાદુ તમારામાં આવશે, તમે વિચાર કરશો ને સામે વાળું વ્યક્તિ બદલાશે. ભગવાન કે છે એ તમારામાં તાકાત છે, હું માનું છું. હવે ભગવાન કે તો ખબર છે ને, આદિત્યબેન નો લેક્ચર સાંભળ્યું તો એમાં કીધું હતું ને કે મુજે અપને પે વિશ્વાસ નહીં થા, લેકિન મુજે ભગવાન પે વિશ્વાસ થા, કે અગર ભગવાન બોલતા હૈ તો ઝૂઠ નહીં બોલતા હૈ. પોતાના પર ભલે વિશ્વાસ ન હોય પણ ભગવાનના મહાવાક્યમાં મને વિશ્વાસ છે. કારણ જો ભગવાનના મહાવાક્યમાં વિશ્વાસ હશે તો જ એ તારશે. એનામાં વિશ્વાસ નહીં હશે ને તો આપણે ભગતની જેમ બેઠા બેઠા સાંભળ્યા જ રાખશું આખી જિંદગી. આપણી આપણે શું કહેવાય, હોડી ત્યાંની ત્યાંની હલશે જ નહીં. એટલે પરમાત્મા કહે છે કે તમારી બુદ્ધિ સાફ થઈ જશે તો એટલી બદલાઈ જશે કે જે તમે ઈચ્છો છો એ આત્મામાં પરિવર્તન તમે લાવી શકશો. એટલે બુદ્ધિની સફાઈ એ પરિવર્તન શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. અને લાસ્ટ મુરલી, લાસ્ટ મુરલી ની અમુક પોઈન્ટ છે, હું તમને મેઇન પોઈન્ટ કહી દઉં છું. કે પરમાત્મા કે છે કે કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરવા માટે તમારે સફળતા મૂર્ત બનવાની જરૂર છે. એ મુરલીની ડેટ છે 29th of January 1975. પરમાત્મા કહે છે કે જો સફળ થવું હોય તો તમારે આ બધી વસ્તુને સફળ કરતા શીખો. સમયને સફળ કરો, વિચારોને સફળ કરો, સંબંધોને સફળ કરો અને સંપર્કને સફળ કરો. ઓકે, અને એ બધી સફળતા માટે પરખવાની શક્તિ જોઈએ. આ શક્તિ આવવાથી પહેલા શું થશે કે તમને પહેલેથી જે વિઘ્નો આવવાના છે ને એની ખબર પડી જશે, અને તેથી એ વિઘ્નોથી તમે પોતાની જાતને બચાવી લેશો. અને જ્યારે તમે બચાવી લેશો ત્યારે તમને સંતુષ્ટતા થશે, અને સમય અને વાયુમંડળને તમે ઓળખી લેશો એટલે તમારો પુરુષાર્થ ખૂબ જ તીવ્ર થઈ જશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને મારી પાસે અમુક પોઈન્ટ્સ છે જે મેં લખેલા છે, એ આ છે 23rd of July 1969 ના પોઈન્ટ છે. આ તમે ફોટો લઈ લો અને આના ઉપર ચિંતન કરજો. સંકલ્પ શક્તિમાં જો પાવર આવે ને તો બ્રેક લગાવવાની પાવર આવે. આપણે એમ કહે કે હું યોગ કરવા બેસું, હું મેડિટેશન કરવા બેસું અને મારું મન ભાગે છે, એટલે એમાં શું પ્રોબ્લેમ છે? કે મારી બ્રેક લગાડવાની શક્તિમાં પ્રોબ્લેમ છે. અને મન અને બુદ્ધિને પાવરફુલ બ્રેક માટે મોલ્ડ કરવાની શક્તિ જોઈએ, અને આ શક્તિની માટે પરખવાની શક્તિ જોઈએ, અને એની માટે યાદની શક્તિ જોઈએ. જો બ્રેક નહીં લગાડો, ગાડી ચલાવતા હોય ને બ્રેક ન લગાડતા આવડે તો પણ ન ચાલે, અને સ્ટેરિંગ ફરાવતા ન આવડે તો એ ન ચાલે, રાઈટ? પરમાત્માએ કીધું પરખવાની શક્તિને ડેવલપ કરવા માટે જુઓ કે તમે મન બુદ્ધિને કેટલી બ્રેક લગાડી શકો છો.